સારી વાત છે કે તમે વજન ઓછું કરવાનું નક્કી કર્યું છે. બીજી સારી વાત એ છે કે તમે યોગ દ્વારા વજન ઓછું કરવા માંગો છો. ત્રીજી સૌથી મહત્વની વાત, યોગ કરવા માટે હા બેસવું કમ્પલસરી છે. ચોથી સારી વાત એ છે કે તમે યોગ માટે મારી મદદ લેવા માંગો છો. પાંચમી સારી વાત એ છે, હવે સારી વાત શરૂ કરીએ. ટાઈમ પાસ, ટાઈમ પાસ. આ યસ, ચોક્કસ, કેમ નહીં. આ આવો આવો આવો, સરસ બેસ. ના ના ઠીક છે, ઠીક છે. ના ના જુઓ, આમાં વિવેક ન હોય, બેસવું જ પડે. પણ હું ઊભી જ ઠીક છું. ઊભી એટલે તમે બેસ્યા વગર યોગા કરશો? હું એવું જ વિચારું છું. જુઓ, તમારી આ ભાવના અને તમારો આ ઉત્સાહ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું. બેન, ઉભા ઉભા યોગા કરવા માટે ખૂબ જ મહેનત, ખૂબ જ સાધના અને ખૂબ જ તપશ્ચર્યાની જરૂર પડે છે. જેમ પેલા હિમાલયના સાધુઓ કરતા હોય છે, આપણા જેવા સામાન્ય માણસો તો બેસીને જ યોગા કરી શકે. બેસો બેસો એટલે. બરાબર, પણ શું છે ને, હું એમ વિચારતી હતી કે થોડુંક મારું વજન ઓછું થાય ને પછી હું બેસું. આમાં ઉલટા ક્રમમાં કામ ન થાય બેન. પહેલા બેસો, યોગા કરો, અને યોગા કરશો તો જ વજન ઉતરશે. એક મિનિટ, એક મિનિટ, બે મિનિટ, કશું જ નહીં. જો યોગ અભ્યાસમાં મને કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં ચાલે, પ્લીઝ. તમારી વાત બરાબર છે વેવાઈ, પણ છે ને અત્યારે મારે ડિસ્ટર્બિંગ કરવું પડશે, કારણ કે યોગી નથી, કારણ કે એના વગર યોગ્ય ચાલુ જ નહીં થાય. યોગા ચાલુ જ નહીં થાય એમ. એમ શું પ્રોબ્લેમ, શું છે પણ? એટલે પ્રોબ્લેમ જેવું કઈ નથી વેવાઈ, એ તો એ છે કે હમ્પીને છે ને આમ બેસતા નહીં ભાવે. એટલે કે સાડી પહેરી છે ને એટલે બેસતા નહીં ભાવે. આમ તો કઈ પ્રોબ્લેમ નથી, એમ તો કઈ બેસી જાય. મમ્મી શાંતિ રાખને ને બેસા ને એમને. હમ્પી હાથ લો, હાથ લો. કયો, ડાબો કે જમણો? અરે હમ્પો મસ્તી, જે પણ હાથ નજીક કોઈ દાબી દો ને. શરૂઆત કરતા તમને જ કેટલો ટાઈમ પાસ થઈ રહ્યો છે. તો શું ટાઈમ પાસ, ટાઈમ પાસ. તમે બે છોકરો શાંતિ રાખો. ગુડ, તમને પણ આવડે છે શું યોગ? હા, યોગમાં મન શાંત હોવું ખૂબ જરૂરી છે. એટલે હારું હારું, હવે બેસાડું. જો હમ્પી, પેલા આ લે જમણો પગ અને આમ કર, રાખી દે રાખી દે, અને પછી દાબો લે અને આમ કર, રાખી દે, અને આમ બેસી જા. ટૂંકમાં બેસી જવાનું. બહુ હોશિયારો. હવે હું બેસું, તમને હાથ જોઈએ છે? સરસ સરસ, આખી પ્રક્રિયા દરમિયાન જ 300 ગ્રામ વજન ઓછું થઈ ગયું હશે. ખરેખર વેવાણ, થેન્ક યુ, થેન્ક યુ. ગિપ્પી વેવાણ, અશક્ય વાતો નહીં કરો, હું આ હમ્પીના વજનની વાત કરું છું. હું પણ એની જ વાત કરતી હતી. હારું, બહુ હારું. યોગની આજ તો ખાસિયત છે, તરત કામ કરવા માંડે. ઓ થેન્ક યુ, થેન્ક યુ. ચલો હવે આપણે યોગ શરૂ કરીએ. ચોક્કસ ચોક્કસ. સૌથી પહેલા બંને હાથ આમ જોડો. કયો, ડાબો કે જમણો? બેન, આમ નમસ્કાર કરવા માટે બંને હાથ સાથે જોડવા પડે આમ. ઓ, નમસ્કાર કરવાના છે. કઈ ક્લિયર કટ બોલતા નથી, ટુ ધ પોઈન્ટ બોલો ને. હવે આંખો મીચો બંને સાથે. ઈ તો સાથે જ મીચાય ને, પણ આપણે આંખો બંધ કરીને યોગા કરવાના છે. મારી ભૂલ થઈ ગઈ, પહેલા પ્રાર્થના કરવાની છે અને એના પછી યોગા કરવાનો છે. આપણે પ્રાર્થના કરવાની છે કે યોગા કરવાના છે? તમે કઈ ક્લિયર કટ બોલતા નથી, પહેલા તો આપણે યોગા કરવાના હતા ને. ના, હવે પહેલા પ્રાર્થના કરશું પછી યોગ કરશું. પણ પપ્પાજી, હમણાં પ્રાર્થના કરવાની શું જરૂર છે? જરૂર છે બેટા, પ્રાર્થના કરવાથી શિસ્ત આવે, અને યોગમાં શિસ્તની ખૂબ જરૂર હોય છે બેટા. અરે આ હમ્પી શિસ્ત દ્વારા તો વજન ઉતારશે. અરે વાહ સરસ, ચલો ચલો આપણે પ્રાર્થના કરીએ. હવે મારી સાથે બોલો, હે વાયુદેવ, અમારા પર કૃપા કર, તારા આશીષ થી જ અમે જીવીએ છીએ. હવે મારી સાથે બોલો, હે વાસુદેવ, મારા પર કૃપા કર, તારા આશીષ થી જ અમે લોકો જીવીએ છીએ.
हे सूर्यदेव, तारी उष्णता थी अमे जीविए छे, अमारा पर कृपा कर। हे सूर्यदेव, तारी सुष्णता थी अमारा पर जीविए छे। सुष्णता नहीं, उष्णता, उष्णता। उष्णता एटले? ले गर्मी, हीट, हीट। हे सूर्यदेव, तारी उष्णता एटले तारी गर्मी थी अमे लोको जीविए छे, अमारा पर कृपा करजे। हे जलदेव, हे वरुण देव, हे प्रकृति माँ, हे धरती माँ, आप सब अमारा पर अमी नजर राखजो। हे जल देव, हे वरुण देव, हे प्रकृति माँ, धरती माँ, बीजा कोई देवता बाकी रिया? एक काम करो ना, तुम्हें आम बोलो। हे 33 करोड़ देवी देवताओं, आप सब अमारा पर अमी नजर राखजो। हे 33 करोड़ देवी देवताओं, आप सब हमारा पर अमी नजर रखजो। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। सरस, हमें शांति थी आंखों खोलो। हमें आ काम करो, अने एक ऊंडो श्वास लो। ऊंडो के ऊंचो? तुम्हें खाली श्वास लो ने टाइम पास नहीं करो, चलो। छोड़ो फरीथी ऊंडो श्वास लो, हवे छोड़ो, श्वास लो, श्वास छोड़ो, आम करता रहो। अरे बाबा, आ तो हम्पी माटे हाउ इजी छे श्वास की एक्सरसाइज, फटाफट वजन उतरी जशे। ओ आंटी, आज એટલે દેખાય છે ને, એટલો સહેલો નથી કાઈ। હા પણ નાનપણથી હમ્પી ને ની પ્રેક્ટિસ છે ને। તમે એમની વાતો પર ધ્યાન નહી આપો, તમે તમે ઊંડો શ્વાસ લો, ચલો લો લો, આ આ હવે છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો। પ્રેક્ટિસ? આંટી માસી પહેલા યોગ કર્યા છે? અરે નાના છે ને, અમારા ગામમાં એક નદી હતી, ત્યાં અમે લોકો બધી બેનપણીઓ છે ને ભેગી મળી અને તરવા જતી, તો અમારે છે ને અંદર અંદર એવી શરત લાગતી કે જે વધારે સમય પાણીમાં ડૂબકી લગાવીને રહી શકે ને એ જીતી જશે। લો લો, તમે તમે ઊંડો શ્વાસ લો, તમે ચાલુ રાખો, લો લો ઊંડો શ્વાસ લો અને હું કહું ને ત્યારે છોડજો। અને પછી રમતમાં દર વખતે કોણ જીતતું ખબર છે? લો લો, તમે તમે ઊંડો શ્વાસ લો, લો ચાલુ રાખો, ચાલુ। કોણ જીતતું? ગેસ ગેસ। અરે દર વખતે હમ્પી જીતતી। શું વાત કરો છો આંટી, તો હમ્પી માસીને શ્વાસ લેવાની એક્સરસાઇઝમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે, આરામથી કરી લેશે, યુ સી। અને ખબર છે, એક વખત છે ને હમ્પીએ છે ને પાણીમાં ડૂબકી લગાવી અને 5 મિનિટ સુધી બહાર ના આવી, બોલો। શું વાત કરો છો? 5 મિનિટ? હા, પછી અમે બધી બેનપણી એટલી બધી ગભરાઈ ગઈ કે અમે બધે છે ને સાથે નદીમાં ડૂબકી લગાવી અને પાણી બધું બહાર આવી ગયું। તળાવ બહુ મોટો હતો, બાર બાર ના આવ્યું, અમે તો છે ને હમ્પીને શોધવા માટે ડૂબકી મારી, બોલો। હાસ્તો અને પણ છે ને હમ્પી મળે ન કર મળે, બધે ખૂણે ખાચરા મેં લોકો ગોતી, હમ્પી ક્યાંય ન મળે, અમે બધી એટલી બધી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત। પછી હું થયો, અમે બધે ગભરાઈ ગઈ, ન મળી એટલે અમે બધા બહાર આવ્યા અને હું જોયું શું શું કે હમ્પડી છે ને કિનારે બેસીને અમારા બધા સામે દાંત કાઢતી હતી। શાંતિ રાખો ને હમ્પા માસી, પછી આગળ શું થયું મમ્મી? પછી છે ને હમ્પી આ માલી, હું શ્વાસ છોડવાનું કહેવાનું જ ભૂલી ગયો હતો। અરે બેન, શ્વાસ છોડો, છોડો, આવે
ભલે ને પેલી વાર યોગા કર્યા, પણ ઓલો મારો હારો દિવાકર છે ને, એના તો છેલ્લી વાર ના યોગા હતા. હવે બીજી વાર કોઈને ઈ યોગા શીખવાડવાની ભૂલ નહીં કરે. હા ઠીક છે પપ્પા. હવે માસી તમને હવે કેવું લાગે છે? એવું લાગે છે જાણે પગ નીચેથી કોઈ જમીન ખેંચી લીધી હોય. એલી એવું જ લાગે ને, કારણ કે તારા ચાચી અત્યારે જમીન ઉપર નથી, એને તું તો પલોઠી વારી સોફા પર બેઠી. મજાક સુધી છે તને? હમ્પી શું તકલીફ થાય છે બેટા તને? ગપ્પી મને એવું થાય છે જ્યારે વાયુ દેવતાએ બધો ઓક્સિજન ખેંચી લીધો હોય ને, મને શ્વાસ લેતા નથી ફાવતું. હજી કહું છું કે પ્રકૃતિ, અરે રમત ના રમો. પ્રકૃતિ સમજાય? હું બોલો એ આ હંપાનું જે વજન છે ને, એ જેની પ્રકૃતિ છે, એટલે આના વજન આયે છેડછાડ ના કરો. જીજાજી જીજાજી હજુ તો શરૂઆત થઈ છે, તમે જોજો. અરે આ તો શરૂઆત થી તારી બધી કોશિશ પૂરી કરવા માંગતા હતા. પપ્પા આમ શું કરો છો? પ્રયત્ન તો કરવા દો. હાશ તો જોજો જોજો, હું શરીર ઘટાડીને જ બતાવીશ તમને. ઠીક છે તઈ, આ તો મારી કહેવાની ફરજ હતી એટલે મેં બોલીને એને પૂરી કરી. ગપ્પી ગપ્પી સાંભળ, મને બહુ ભૂખ લાગી છે. તારી માટે રોજ નવી ડાયટ વાનગી બનાવીશ. સરસ સરસ ગીતા, વાહ. પણ ગપ્પી અત્યારનું શું? મને અત્યારે બહુ ભૂખ લાગી છે. મને ખબર હતી કે તું ભાનમાં આવશે ને, એટલે તને તરત ભૂખ લાગશે, એટલે તારી હાટુ મેં હોલીડી કંઈક બનાવી રાખ્યું છે. ઓહો મારી ગપ્પી, પણ આ વાટકામાં છે શું? આમાં છે ને દૂધી અને મૂળાનો સૂપ છે. તમને ખબર છે? અને મેં 3 કલાક ઉકાળ્યો ત્યારે જઈને એટલો ઘાટો બન્યો છે. લે લે પી પી. અરે ના હું પી લે લે. પછી પણ પીવાનું મન થાય છે. જીજાજી લો આ સૂપ, તમે જ પી નાખો. માસી ચલો, તો હવે આપણે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની છે તો આપણે કામે લાગીએ. ચલો ચલો ચલો. અને તને ખબર સંદીપ, હું તમારો ડ્રેસ લાવી છું, સાડીમાં થોડી કાર્ડિયો એક્સરસાઇઝ થાય. ચલ ચલ હું કપડાં બદલીને આવું છું. હા અને સંદીપ, તમારા શૂઝ લાવ્યો કે નહીં? હા હા, તમારે તો બ્રાન્ડ ન્યુ સ્પોર્ટ્સ શૂઝ લઈ આવ્યો છે, આવી ગયા છે. ચલો 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 ચલો, સંભાળીને. હા હા મજા કરજો. તમે ક્યાં ગયા? આ શૂઝ તો પીતા જાઓ. ઇતોલી હંપડીનો એઠો છે ને? અરે એઠો નથી, અને સૂપ તો શરીર માટે સારો છે. લ્યો છે ને, મારું શરીર પહેલેથી જ સારું છે, આનાથી વધારે સારું શરીર નથી કરવો મારે. તમે ડબ ડબ કર્યા વગર સૂપ પી જાઓ, નહીતર નહીતર હું આખી જિંદગી હંપાને અહીંયા જ રોકી લઈશ. લ્યો બીજા સરસ ચલો. એ મુરલીધર, આ મારી દશા જોશ ને બેઠો બેઠો નિયતી. જોયે છે, બધા જોયે છે. હો તમે પીઓ, ચલ ચલ ચલો પી. એ દિન જે માના પડ્યા છો, ઉભા થાવ ચલો આમ એક્સરસાઇઝ કરીએ. ચલો
હાલો હવે ઉઠક બેઠક થી શરૂઆત કરશું. એટલે ઉઠક બેઠક કરી બતાવ ને. એક હાલો મંડી પડો. એક જ વાર મેં ફક્ત કરીને બતાવ્યું છે, તમે ઓછામાં ઓછા 10 વાર કરશો. હાલો બકા, તું સીટી વગાડવાનું બંધ કર ને, તારી માસી હજુ મેરી ન થઈ. હા ચલો ચલો શરૂ કરીએ શરૂ. એક બે ત્રણ ચાર. અરે માસી ઉભા તો થાઓ. ન થવા તો. હાલો હવે જોગિંગ કરીએ. એટલે દોડવાનું કરી બતાવ ને. સારું કરો. ઓ માસી, લાતો નથી મારવાની, દોડવાનું છે. હા દોડો. માસી હાલો હવે બીજી એક્સરસાઇઝ, હવે હાથની એક્સરસાઇઝ કરશું. હા જો કરીને બતાડું છું. ઓકે એક બે ત્રણ ચાર પાંચ. સમજી ગયા? હાલો એક બે ત્રણ ચાર. ગરબા નથી રમવાના, એક્સરસાઇઝ છે, કરો બરાબર. હા પાંચ, પાછું એક બે ત્રણ ચાર પાંચ. હે ભગવાન, આમને આમ જ ચાલ્યું તો મારી ટાઇલ્સ ભાંગીને ભૂક્કો થઈ જશે. માસી હાલો હવે છે ને પગની એક્સરસાઇઝ કરીએ. ઓહો હવે પગની એક્સરસાઇઝ કરવાની. ઓકે જો આ એક આ બે. સમજ્યા? તેજવર ફક્ત ઉદાહરણ હતું. મંડી પડો. એક બરાબર બેસો. આ બે ત્રણ. મોઢું સીધું રાખો, સીધું જુઓ. હા આ માસી તો બધી જ એક્સરસાઇઝમાં વેટ ઉતારે છે. બકા સંદીપડા, કંઈક તો કરવું જ પડશે. માસી માસી થઈ ગયો. હાલો હવે પગની બીજી એક્સરસાઇઝ કરીએ. બકા એવી કોઈ એક્સરસાઇઝ નથી જે નીચે બેસીને થાય. એવી કોઈ જ એક્સરસાઇઝ નથી જે બેસીને થાય. હવે હું બતાડું તેમ કરો. ઓકે આ જુઓ, આમ એક બે ત્રણ ચાર. આ તો સહેલું છે. આ તો મંડી પડો. ઓ માસી, કથક નત કરવાનું પગ ઉપાડીને જરાક કરો. આટલા બધા? હા આટલો બધો. આમ બરાબર તેમ ઉપાડો. માસી હાથ ભાંગી જશે મારો. ફાસ્ટ હાલો, ફાસ્ટ હાલો, હજી ફાસ્ટ. પ્રમાણે તો બાજી મારા જ હાથમાં છે. ચારુ તું તો હવે ગઈ, સમજી લેજે. અહીંયા પડો રેવા દે ટાંચિયાને, હજી તો આપણે એવું બામ લગાડવાનું બાકી છે. ઓલી હંપડી ની પાછળ દુખાય ને લાગી ગયા તા ને, એને કસરત કરાવી ને એને યોગા કરાવ્યા, એને સુપના બાવલડા પીવડાવ્યા. નુકસાન થયા વગર રે નહી. હા પપ્પા,
પણ હવે હવે હું મને હું ખબર હતી આપણે કેટલા દુઃખ ભોગવવાના બાકી છે. આ ગયા ભવે એવા કયા પાપ કર્યા છે કે મારી હારી અંપાડી અહીંયા આવીને ગુડાણી, અને એ આપણા પાપ એવા કેટલા વજનદાર છે કે અંપાડીએ અહીંયા જ આવીને વજન ઉતારવાની વાત વિચારી.